टेट द्वारा टाट पास उम्मीदवारोना गांधीनगरमां विरोध सामे आवी रह्यो छे। मोटी संख्यामां उम्मीदवारो एकठा थया, विविध पड़तर मांगणीओने लईने आ विरोध करवामां आव्यो। कायमी शिक्षकोनी भरतीनी मांग, ज्ञान सहायक रद्द करवानी मांगने लईने विरोध करवामां आव्यो। पोलीसे उम्मीदवारोनी अटकायत पण करी हती। अमदावाद इस्कॉन ब्रिज अकस्मात आरोपी दथिया पटेल ने कोर्ट में रजू कर आरोपी पिता पुत्र ने कोर्ट में हाजर कराया था। आरोपी वकीले 164 निवेदन की मांग की। पब्लिक प्रोसिक्यूटर तरफ से 173-8 मुजब तपासना पेपर रजू कर आ उपरांत वधारा दस्तावेज पुरावा रजू कर समग्र मामले वधु सुनावणी 13 सप्टेम्बर रोज हाथ धरवामां आवशे। अमदावाद एसजी हाईवे पर अकस्मात में 3 लोगोना मौत थया छे। पकवान ब्रिज थी गांधीनगर जता मार्ग पर अकस्मात थयो छे। अकस्मात में 3 युवकोना मौत थया हता। 2 युवक हाल जे रीते सारवार हेठळ हता। कार चालके हार फरार होवानी विगत आवी रही छे। गाड़ी ओवरस्पीडना कारणे लाइटना थांभला साथे अथड़ाई होवानी विगत सामे आवी हती। क्या कारणसर क्या संजोगों आ गाड़ी बेलेंस जतू के गाड़ी पलटी खाई गई है। सूरत की सीटी बस में जोखमी मुसाफरी वीडियो वायरल थयो छे। मनपा संचालित सीटी बस में ओवरलोडिंग मणसों ने बेसाड़वामां आवे छे। लोको जीवना जोखमे दरवाजा पर लटकीने मुसाफरी करवा मजबूर थाय छे। सीटी बस वधारवानी मांगणी पण अवारनवार उठी छे। चालती बस में कोई व्यक्ति पड़ी जाय अने जीवनुं जोखम ऊभुं थाय तो जवाबदारी कोनी, हाल आ मोटो सवाल छे। आणंदथी समाचार आवी रह्या छे। बोरसदना बिपणी गाममां जूथ અથડામણને લઈને સમાચાર છે। સામાન્ય બાબતમાં બે જૂથના યુવકો વચ્ચે બબાલ થઈ અપશબ્દ ન બોલવા બાબતે આ બબાલ થઈ હતી। બંને જૂથના ટોળા સામસામે આવી ગયા। પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચતા મામલો થાળે પડ્યો। પોલીસે સીસીટીવીના આધારે બંને કોમના 26 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। હાલ પીપળી ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। આણંદના પેટલાદના ભવાનીપુરીમાં દબાણ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું। ગેરકાયદેસર કબજો દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ। પંચવટી પાર્કમાં ગેરકાયદેસર કબજો કરાયો હતો। પંચાયતની જમીનમાં રોપવામાં આવેલા થાંભલા સહિતના દબાણો દૂર કરાયા। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી। પોલીસે દબાણ કરનાર દંપતીની પણ અટકાયત કરી છે। અન્ય સમાચાર સુરતથી આવી રહ્યા છે। પલસાણાના 2 હોમગાર્ડ સામે ગુનો નોંધાયો છે। કડોદરામાં તોડ પ્રકરણમાં ગુનો નોંધાયો છે। કડોદરા પોલીસ મથકની હદમાં તોડ કરવામાં આવ્યો હતો। જુગાર રમી રહેલા કેટલાક લોકો પાસે 9,300નો તોડ કરવામાં આવ્યો હતો। ધમકી આપીને પૈસા પડાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। બંને હોમગાર્ડ વિરુદ્ધ ખંડણી અંગે ગુનો નોંધવામાં આવ્યો છે। डायमंड सीटी सूरत आर्किटेक्ट पीएम मोदी अनोखी भेट तैयार करी। सूरत विपुल जेपी वालाए आ भेट तैयार करी। पीएम नो डायमंड नो पोर्ट्रेट तैयार करो। 72 वर्ष पूरा थे हो 7,200 डायमंड नो उपयोग कर आ पोर्ट्रेट तैयार करो। 3 प्रकार अमेरिकन डायमंड नो उपयोग कर आ पोर्ट्रेट बनावामां आव्युं छे। 3.5 महीना मेहनत बाद आ पोर्ट्रेट तैयार कर्युं छे। पीएम मोदी 73મા જન્મદિવસે તેઓ આ ડાયમંડના પોર્ટ્રેટની તેમને ભેટ આપશે। કહીશ કે જ્યારે મોદી સાહેબ યુએસએ ગયા હતા ત્યારે એમને યુએસએના ફર્સ્ટ લેડી મિસિસ બાઇડનને જે ગિફ્ટ આપી હતી ડાયમંડની, એ ડાયમંડ સુરતમાં બનેલો હતો। ત્યારે મને વિચાર આવ્યો કે સુરતમાં ડાયમંડ્સ બને છે, ડાયમંડમાંથી કંઈક પોર્ટ્રેટ બનાવીને એમને ગિફ્ટ કરીએ। તો મેં એમને એ વિચારને અમલમાં મૂકીને ડાયમંડનું આખું પોર્ટ્રેટ મોદી સાહેબનું બનાવ્યું છે। આજકાલના બાળકો જ્યારે આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત હોય છે ત્યારે વડોદરાના 13 વર્ષના બાળકે બ્રહ્માંડમાં રોકેટ ઉડાડવાની તૈયારી કરી દીધી છે। દેશમાં પ્રથમ બાળક છે કે જેણે પોતાના નામે સ્પેસ રોકેટની ડિઝાઇન રજીસ્ટર કરાવે છે। 13 વર્ષના
વ્રજને નાની ઉંમરથી જ સ્પેસ ટેકનોલોજીમાં રસ હોવાથી તે મોબાઈલમાં તેના વિશે જ અભ્યાસ કરતો હતો. ઉપરાંત તેણે ગૂગલ પરથી પણ જાણવા મળ્યું કે 2040માં પૃથ્વી સાથે કોઈ અવકાશી પદાર્થ ટકરાવાનો છે, જેને લઈને વ્રજે 11 વર્ષની ઉંમરે જ રોકેટની પેટર્ન તૈયાર કરી હતી. જોકે તેના પિતાએ પણ તેનું આ સપનું સાકાર કરવામાં ઘણો સહકાર આપ્યો છે, જેને લઈને રોકેટની પેટર્ન તૈયાર કરવામાં તેને સરળતા પણ રહી હતી. मैंने पापा से जाके बोला कि ऐसे एस्ट्रॉयड आने वाला है, तो उसे पृथ्वी को कैसे बचा सकते हैं. तो उन्होंने कहा कि एक रॉकेट बना सकते हैं जिसको शूट करा जाए एस्ट्रॉयड की तरफ. तो फिर मैंने उसका ड्राइंग बनाया और स्केचेस बनाए, फिर उनको दिखाया और उन्होंने पेटेंट रजिस्टर किया. બીજા વર્ષમાં ગવર્મેન્ટને ઘણા બધા ક્લિયરન્સ સર્ટિફિકેટ્સ અને પ્રોટોટાઇપ અમે પ્રોટોટાઇપ બનાવવા જઈ રહીશું, પ્રોટોટાઇપ ડેવલપ કરીશું. પણ જે તે સમયે ટેકનોલોજી હતી અને અત્યારે જેમાં ઘણો ચેન્જીસ છે, તો નવી ટેકનોલોજીના આધારે આના મોડિફિકેશન્સ થશે અને સેમ પ્રોસેસ અને યુટિલિટી બેઝ પર ફરી પાછું અમે પેટન્ટ ફાઇલ કરવાનો ટ્રાય કરીશું. રાજકોટની ઓળખ સમાન રસરંગ લોક મેળાનું આજથી પ્રારંભ થયો છે. 5 સપ્ટેમ્બરના રોજ સાંજના 4:30 વાગ્યાના અરસામાં પ્રવાસન મંત્રી દ્વારા આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવશે. લોકમેળા સંદર્ભે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવતા હોવાથી લોકોની સુરક્ષા વ્યવસ્થા માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને આ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ડીસીપી, એસીપી, પીઆઈ, પીએસઆઈ સહિત 1300થી વધુ પોલીસ જવાનોનો કાફલો રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવશે. લોકમેળાના સ્થળે ડોગ સ્ક્વોડ તેમજ બોમ્બ સ્ક્વોડની ટીમ પણ તૈનાત રહેશે. તેમજ મેળામાં ચોરી તેમજ મહિલાઓની છેડતી જેવી ઘટનાઓ ન બને તે માટે સતત વોચ રાખવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે ખાનગી વેશમાં રાજકોટ શહેર પોલીસની શી ટીમ પણ તૈનાત રહેશે. આ સંદર્ભમાં જે છે ખૂબ મોટી સંખ્યામાં માણસો એકત્રિત થઈ રહ્યા હોય ત્યારે જે અગત્યની બાબતો જે છે એની ફરજ જે છે પોલીસની રહે છે, ખાસ કરીને ભીડ ઉપર નિયંત્રણ મેળવવાની, કોઈપણ પ્રકારના આતંકવાદી કૃત્ય જે છે એવા પ્રકારની પ્રવૃત્તિઓને ખાળવાની, સાથે સાથે ચોરી જેવા બનાવો જે છે એને અટકાવવાની. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.